નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે ચૂંટણી લડવાની ના પાડતા ટંકારા બેઠકના કોંગી ધારાસભ્ય લલિત કગોથરાનું નામ ચર્ચાઇ રહ્યું છે હવે રાજકોટ લોકસભા બેઠક માટે ચર્ચામાં આવ્યું છે ત્યારે લલિત કગથરાએ જણાવ્યું કે પાર્ટી જે આદેશ આપશે તેને જીતાડવા કોશિશ કરીશ કગથરાએ જણાવ્યું કે પાર્ટી આદેશ આપે તો રાષ્ટ્રપતિની ચૂંટણી લડીશ તેમણે ભાજપ અને મોદી સરકાર પર આરોપ મૂક્યો કે પીએમ મોદી માત્ર રામ મંદિર અને પાકિસ્તાનની વાતો કરે છે સાથે ચૂંટણીમાં અપાયેલા વચનો પણ મોદી સરકારે હજુ પૂર્ણ નથી કર્યા કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ કગથરા સાથે વાત કરીશું લલિતભાઈ જે રીતે રાજકોટમાં ટિકિટની વહેંચણી માટેની વાત છે સૌપ્રથમ નરેશભાઈના દીકરા શિવરાજ પટેલને ચૂંટણી આપવા ટિકિટ આપવાની વાત હતી શિવરાજભાઈ હવે ના પાડી છે સીધી ચર્ચા હવે લલિતભાઈ કગથરાના નામની છે જો નરેશભાઈ પટેલ એ સૌરાષ્ટ્રમાં સામાજિક બહુ મોટું નામ નરેશભાઈના પરિવારમાંથી એટલે એમના દીકરા શિવરાજભાઈ જો કોંગ્રેસમાંથી ચૂંટણી લડે તો કોંગ્રેસ માટે બહુ શાળા નિશાન હતા નરેશભાઈની અસર પૂરા ગુજરાતમાં થાય સૌરાષ્ટ્રની સાથે સાત સીટ અમે પ્રેમથી જીતી શકી એટલા માટે કોંગ્રેસે પ્રયત્ન કર્યા હતા પણ અમારા નસીબે નરેશભાઈના દીકરાએ ના પાડી છે તો પાર્ટી જે આદેશ આપશે પાર્ટી જેને ચૂંટણી લડાવશે એમાં અમે પૂરી તાકાત અને તન મનથી પૂરું મહેનત કરીને ભારતીય જનતા પાર્ટીને હરાવવાની કોશિશ કરશું ચર્ચા લલિતભાઈ કગતરાના નામની મને પાર્ટી આદેશ આપશે તો હું રાષ્ટ્રપતિની ચૂંટણી લડી લઉં એટલે પાર્ટી જો મને આદેશ આપશે કે તમારે સંસદ લડવાની છે તો પાર્ટીના એક સૈનિક તરીકે હું સો ટકા રાજકોટની સંસદ લડીશ પણ પાર્ટીને મારું ત્યારે પણ એમ કહેવાનું હતું કે હું ધારાસભ્ય છું બીજા કોઈ કાર્યકરો તમને કનિષ્ઠ કાર્યકરોને ટિકિટ આપો તો એમને પણ જીતાડવાનો મારો પ્રયત્ન હશે અને બીજી વાત એ છે કે આજે આ દેશમાં જેવી રીતે મોદી સાહેબે બે હજાર ચૌદમાં વચનો દઈને શાસનમાં આવ્યા હતા અને બે કરોડ યુવાનોને રોજીરોટી આપવાની વાત હતી પછી અચ્છા દિન આવશે તમારા ખાતામાં પંદર લાખ આવશે પછી ખેડૂતોની આવક બે હજાર બાવીસમાં ડબલ કરી દઈશ આ બધા વચનોમાં ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ ટોટલી ફેલ કે એટલે હવે દેશ અને આ લોકોનો રસ્તો બદલાવો છે એટલે ક્યાંક પાછું મંદિર યાદ આવે છે ક્યાંક પાકિસ્તાન યાદ આવે છે ક્યાંક વિજયભાઈ રૂપાણી હું તો કઉ દુખદ કહેવાય ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જેવી વ્યક્તિ એમ કે કે કોંગ્રેસ પાર્ટી એ પાકિસ્તાનની પાર્ટી છે અરે વિજયભાઈ બે હજાર પાસઠનું યુદ્ધ કોંગ્રેસ પાર્ટી પાકિસ્તાન સામે લડ્યા હતા બે હજાર એકોતેરમાં તમે સૂતા હતા ને હું સૂતો તો ત્યારે રાતના બાર વાગે પાકિસ્તાનના બે ટુકડા સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીએ કરી બતાવ્યા છે એટલે આવી વાહિયાત વાતો કરીને તમારી પાસે કોઈ મુદ્દા નથી એટલે તમે આવી વાહિયાત વાતો કરવાનું મૂકી દો ગુજરાતની પ્રજા બહુ સમજદાર છે શાણી છે એને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી માત્ર વિરોધ કરવા